શ્રી ગુરુદેવ દત્ત. ભીમ એકાદશી એટલે ભગવતી રૂકમા અંબામાની પુણ્યતિથિ. બાપજી પૂજ્ય માજીના ભ્રમલીન થયા બાદ બાપજી મોરઠ ટક્કા પૂજ્ય માજીની ઉત્તર ક્રિયા કરી. ત્યાં એમણે દિવસો સુધી બ્રાહ્મણોને ભોજન, દરિદ્રોને ભોજન, અન્ન વસ્ત્રોનું દાન કર્યું અને દીન દુખિયા ગરીબ સૌને પ્રસન્ન કરી. ત્યારબાદ આઠેક દિવસ જયપુર ગયા અને ત્યારબાદ એ નૈમિષારણ્ય અનુષ્ઠાન માટે ગયા. નૈમિષારણ્યની વ્યવસ્થા બાપજીના નિષ્ઠાવાન ભક્ત સદગત બાબુભાઈ દવેએ કરી અને નૈમિષારણ્યમાં મા રૂકમા અંબા સ્મૃતિ ગ્રંથ કે જે શ્રી રંગવદૂત પરિવાર ટ્રસ્ટ ગાંધીનગરથી પ્રકાશિત થયો છે એમાં શ્રી ગુણવંતભાઈ શાહ વડોદરાના લખે છે કે નૈમિષારણ્યમાં બાપજી એ શ્રી ચકાચક ગોરના ઘરે પધારેલા અને એ ત્યાં રોકાયા હતા. અને નૈમિષારણ્યમાં બાપજીને એક માસના અનુષ્ઠાન બાદ નૈમિષારણ્યના અધિષ્ઠાત્રી એટલે શ્રી લલિતાંબા માતાના દર્શન થાય છે. એ હું શ્રી રંગલીલામૃતની અધ્યાય 70ની પંક્તિ પૂજ્ય ગોવિંદ કાકાના શબ્દોમાં વાંચીશ. પૂજ્ય ગોવિંદ કાકા શ્રી રંગલીલામૃતમાં અધ્યાય 70માં લખે છે, એક માસનું આ હતું લાંબુ અનુષ્ઠાન, અશક્ત તન હોવા છતાં બેસી ગયા ભગવાન. સફળતા દર્શક ચિહ્ન જો અનુષ્ઠાનના જાણ, દેખાયા અવધૂતને નૈમિષારણ્યમાન. શંખધ્વનિ સંભળાયને થાય દિવ્ય દર્શન, દિવ્ય સ્પંદનો થાયને અંતઃકરણ પ્રસન્ન. એક દિવસ આ સ્થાનના અધિષ્ઠાત્રી માત લલિતાંબ જગદંબ જે દિવ્ય શક્તિ સાક્ષાત અવધૂતજી સમક્ષ હા ઊભા થઈને પ્રસન્ન, દર્શન કરતા માતનું સદગુરુ હરખ્યા મન. હવે આપણે જે સ્તોત્ર ગાવાના છીએ એનો ભાવ છે કે લલિતાંબા માતા કેવા દેખાય છે. મુકુટમણી શિર પર આહા, ચળકે ઝાક જમાળ, ચંદ્ર સમૂહ મુખડું આહા, ફરકે હાસ્ય રસાળ. એક હસ્તમાં ચક્ર ને બીજામાં શિવલિંગ, કોટી સૂર્યસમ તેજથી લસલસતું છે અંગ. સ્વચ્છ સ્ફટિકસમ શ્વેત હા વસ્ત્ર કર્યું પરિધાન, નેહ નયનથી નીતરે એવા કરુણા નિધાન. મા લલિતાંબાને આહા નિરખી રહ્યા અવધૂત, નયન ભરી ભરી નિરખતા જોયું દ્રશ્ય અદભુત. લલિતાંબાની મૂર્તિમાં રૂકમા અંબાનું રૂપ નિહાળ્યું અવધૂતજીએ દિવ્ય રૂપ અનુપ. મા લલિતાંબામાં આહા રૂકમા અંબાને એમ જોતા આનંદ થઈ ગયો જાણે વરસ્યું હેમ. આનંદ આનંદ થઈ ગયો અવધૂત અંતરમાય, છોડ વહી આનંદની પદરચના થઈ જાય. અવધૂતજીના અંતરે જે આનંદ ઉભરાય, ગદગદ કંઠે સદગુરુ સ્તોત્ર મધુરું ગાય. અને આ સ્તોત્ર એટલે જ શ્રી લલિતા સ્તોત્રમ. અને પૂજ્ય ગોવિંદ કાકા એની પ્રથમ પંક્તિ પણ લખી છે, નમામી લલિતામ દેવીમ સર્વ પાપ પ્રણાશિનીમ વસંતિમ નૈમિષારણ્ય ભક્ત વૈભવ કારિણીમ. હવેની માહિતી જે મા રૂકમા અંબા સ્મૃતિ સંગ્રહ જે શ્રી રંગવદૂત પરિવાર ટ્રસ્ટ ગાંધીનગરથી પ્રકાશિત થઈ છે એ પુસ્તકમાંથી સ્વર્ગસ્થ શ્રી જયંતિલાલ આચાર્ય એમણે લખ્યું છે એમાંથી હું વાંચું છું. એ ખૂબ જ સુંદર છે. રૂકમા અંબા માટે એમણે લખ્યું છે કે ભગવાન દત્તાત્રેયના પ્રાગટ્યની કથામાં પૂજ્યશ્રી અંસુયા માતાની પાર્વતી લક્ષ્મીને સાવિત્રીએ કરેલી સ્તુતિમાં એમને બ્રહ્મચિત્કલા તરીકે સંબોધ્યા એમ વર્ણવ્યું છે. અને બાપજી ગુરુલીલામૃતના અધ્યાય 6માં દોરો 122 એમાં લખે છે, મહામાયા તું ચિત્કલા કાત્યાયની તુજ નામ, શોભે જગદંબે ભલો કરે પૂર્ણ સહુ કામ. એ જ રીતે ભગવાન દત્તાત્રેયના અવતાર પરશુરામની માતા રેણુકાના સંબંધમાં પણ દત્ત ભગવાને બ્રહ્માને આપેલા પરિચયમાં એમને બ્રહ્મચિત્કલા વેદ સ્વરૂપ વગેરેથી વર્ણન કર્યું છે. અને એના માટેનો દોરો ગુરુલીલામૃતમાં અધ્યાય 27:105 એમાં બાપજી લખે છે, શબ્દ બ્રહ્મ સાવિત્રી એ વેદમાથ તું જાણ, કેવળ ચૈતન્ય કળા એકા દ્વિતીય માન. દત્તાવતાર પૂજ્ય શ્રીપાદ શ્રી વલ્લભ અને પૂજ્ય શ્રી નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજ શ્રીના પ્રાગટ્યની કથામાં પણ એમની માતાઓ અનુક્રમે સુમતિ અને અંબા પણ ચિત્કલા જ હતા, તેથી એમને ત્યાં અવતાર વિભૂતિઓ પ્રગટ થઈ એમ જણાય છે. પરમ પૂજ્ય શ્રી પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ શ્રીના માતુશ્રી પણ ચિત્ત સ્વરૂપ હતા એમ કહેવામાં અતિશયોક્તિ નથી. ચૈતન્યને પ્રગટાવવા માટે પાત્ર પણ ચૈતન્યપૂર્ણ જ હોય છે. એ જ રીતે રંગ બાપજીએ પોતાના માતા રૂકમા અંબાવા માટે અવધૂતિ આનંદ ભજનમાં લખ્યું છે, માતા મારી ચિત્તકળા પિતા બોધ સ્વરૂપ, સુત અનુભવ હું એમનો રંગ અરંગ રૂપ. એ રીતે એટલે મા રૂકમા અંબા બ્રહ્મચિત્કલા છે એમ સાબિત થાય છે.
પૂજ્ય બાપજીએ એમનામાં ચિત્તકલાનું દર્શન કરેલું હોવાથી માતૃદેવો ભાવની ઉદ્દાત ભાવનાથી એમના તરફ પૂજ્ય ભાવ રાખ્યો હતો. એમને સહજ પણ સહેજ પણ મન દુઃખ ન થાય એની ખૂબ કાળજી રાખતા અને એમની સેવા કરનારાઓને પણ સૂચવતા. એમની આશીષ લઈને જ સઘળા કાર્ય કરતા. એમની આશીષ લીધા વિના ઉતાવળમાં બહાર જવાનો એક પ્રસંગે એ ખૂબ મૂંઝવણમાં મુકાયાનો અનુભવ એમને થયેલ. એમને એ સુપ્રીમ કોર્ટ ગણતા અને એમની આજ્ઞાને શિરોમાન્ય ગણતા. એમની પ્રશસ્તિથી એ પ્રસન્ન થતા. માતા પિતાનો પરિચય આપતા એમણે કહ્યું છે, આ ગુરુ લીલામૃતના પ્રથમ અધ્યાયમાં બાપજીએ લખ્યું છે અને દોહરા નંબર છે 82, 83, 84 અને 84. ઋષિ મુનીશ્વર સંતને વંદી કવિવર એમ, માત પિતા ચરણે નમુ જેથી થાય ક્ષેમ. વંદુ વિઠ્ઠલ તાતને સદગુણની જે ખાણ, માતા રખુમા બાઈને કરું કોટી પ્રણામ. જેની શુભ આશીષથી તર્યો રંગ આદિન, માત પિતા ચરણે થજો ચિત્ત સદાય વિલીન. આ વર્ણન ઉપરથી એમની માતા પ્રત્યેની દ્રષ્ટિનો સાચો ખ્યાલ આવી જાય છે. પૂજ્ય માજીના દેહવિલય સમયે એમનું સૂક્ષ્મ દત્ત બ્રહ્મચેતનામાં વિલીન થયાની અનુભૂતિ પરિવારના એક દિવ્ય ચક્ષુને થયાની વાત જાણીતી છે. નારેશ્વરમાં માજીની પૂજા ચૈતન્ય મૂર્તિ મહાશક્તિ જગદંબા રૂપે નવરાત્ર અને દશહરાના દિવસોમાં ભક્તો ભાવભક્તિપૂર્વક કરતા હોય છે. શ્રીયંત્ર ઉપર રચાયેલ એમની જ પ્રતિમા રૂપ માતૃસ્મૃતિ શૈલ એક શક્તિપીઠ તરીકે શ્રદ્ધાસ્થાન બન્યું છે. એમની પરિક્રમાઓ અનેકના કામ કરે છે. વળી નારેશ્વર માતૃતીર્થ પણ બની ગયું છે. એ કરુણામયી વાત્સલ્ય મૂર્તિ નારેશ્વરની વિકાસ વિભૂતિ બ્રહ્મચિત્તકલા માં રૂકમાંબાને લાખ લાખ પ્રણામ. યા દેવી સર્વભૂતેષુ રૂકમા રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ 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 નમો નમઃ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. હવે હું શ્રીરંગ હૃદયમ પુસ્તકમાંથી શ્રી લલિતા સ્તોત્રમનું ગુજરાતી ભાષાંતર છે વાંચીશ. નૈમિષારણ્યમાં વસનારી, સર્વ પાપોનો સંપૂર્ણ નાશ કરનારી, ભક્તોને વૈભવ આપનારી લલિતા દેવીને હું નમું છું. એક હાથમાં ચક્રન અને બીજા હાથમાં શિવલિંગ ધારણ કરીને જે મહાશક્તિ સનાતન છે તે પોતાના ભક્તોની રાહ જુએ છે. પરા અંબિકા, પરાનંદા, સર્વમંગલોની પણ મંગલ, સર્વાત્મિકા, સર્વરૂપિણી, ગમે તેટલું જોવા છતાં ધરાઈએ નહીં એવી મૂર્તિવાળી, નવાર્ણ મંત્રથી સંતુષ્ટ થનાર, ચામુંડા દુર્ગા અશક્યને શક્ય બનાવનારી, તારા, પ્રણવોચ્ચાર કરવામાં આવે તેવા ઉચ્ચાર સ્વર તેવા ઊંચા સ્વરવાળી, આદ્યા, ભંડાસુરનો વિનાશ કરનારી, ચંડ મુંડ વગેરેને માટે ઉગ્ર રૂપવાળી, કાલી, મહિષાસુરની દુશ્મન, ઉત્કટ મદવાળી, મહામાયા, બાલા, ત્રિપુર સુંદરી, શંખ સમાન કંઠવાળી, કામ ઈચ્છા પ્રમાણે રૂપ ધારણ કરનારી, કામથી અતીત સુંદર હાસ્યવાળી, ખીલેલા કમળ સમાન નેત્રવાળી, હાથમાં વર અને અભય ધારણ કરનારી, કલારૂપિણી, પાશવાળી, વાદળ સમાન વર્ણવાળી, શ્રીચક્ર ઉપર બેઠેલી સુંદર આસનવાળી, ષોડશાક્ષર મંત્રના જપથી ખુશ થનારી, ત્રણ ભુવનોની ઈશ્વરી, શંકરની પ્રિયા, વિશ્વંભરી, ભાગવતી શક્તિ, ભવ્ય અને જે કરુણાનો સાગર છે તે સાક્ષાત મારું મંગલ કરો. શરણાગતનું દુઃખ હરનાર, હંસ સ્વરૂપિણી અને રંગનું મંગલ કરનાર, ભક્ત ભાવને વશ થવાથી તે એક હોવા છતાં અનેક રૂપે દેખાય છે. નૈમિષારણ્યમાં દૈવ વશાત લલિતાની આ સ્તુતિ રચાઈ ગઈ, સરી પડી. તે સુખ આપીને દુઃખને કાપો અને કોને તે સચ્ચિદાનંદ આપનાર નહીં થાય અર્થાત થશે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.